નમસ્કાર મારું નામ ડૉક્ટર હેમાલી પટેલ છે હું એક ઓક્યુપેશનલ થેરાપિસ્ટ છું હું બીએમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થમાં ઓક્યુપેશનલ થેરાપિસ્ટ તરીકે કામ કરું છું આજે આપણે વાત કરીશું ઓક્યુપેશનલ થેરાપી ફોર ફાઇન મોટર સ્કિલ્સ આપણે બધા જાણીએ છીએ કે ઓક્યુપેશનલ થેરાપીનો ફાઇન મોટર સ્કિલમાં શું રોલ છે તો પહેલાં આપણે જાણીએ ઓક્યુપેશનલ થેરાપી શું છે ઓક્યુપેશનલ થેરાપી એક અલાઇડ હેલ્થ પ્રોફેશન છે જેમાં કોઈ પણ બાળક અને કોઈ પણ વ્યક્તિને ડેવલોપ રિકવર અને મેન્ટેન કરવામાં આવે છે ડેવલોપ આપણે એવા બાળકમાં કે એવા વ્યક્તિમાં કરીએ છીએ જે લોકોનું નોર્મલ ડેવલપમેન્ટ થતું હોય જેમ કે કોઈ બાળક જન્મે ત્યારે તેને જે તકલીફ થતી હોય ચાલવાની બેસવાની તેવા બાળકને આપણે ડેવલપ કરીએ છીએ રિકવર આપણે વ્યક્તિને ટ્રોમા ઇન્જરી કે કંઈ પ્રોબ્લેમ થયા હોય તેવા લોકોને આપણે રિકવર કરીએ છીએ અને મેન્ટેન આપણે વૃદ્ધ લોકોમાં કરીએ છીએ કે જે લોકો પોતાનું કામ પોતાની જાતે ના કરી શકતા હોય ઓક્યુપેશનલ થેરાપી એ દિવ્યાંગતા ધરાવતા બાળકો માનસિક રીતે જે બીમાર હોય તેવા વ્યક્તિ જે લોકોને ઇન્જરી થઈ હોય કે ફ્રેક્ચર થયું હોય કે કોઈ પણ ઇમ્પેરમેન્ટ ધરાવતા હોય તેવા વ્યક્તિને મદદ કરવાનું કામ કરે છે જેથી કરીને કોઈ પણ વ્યક્તિ પોતાનું કામ પોતાની જાતે કરી શકે ઓક્યુપેશનલ થેરાપીનો મેઇન ઉદ્દેશ્ય એવો હોય છે કે દરેક વ્યક્તિ પોતાનું કામ પોતાની જાતે કરી શકે દરેક બાળક સ્કૂલમાં પોતાની રીતે પોતાનું કામ કરી શકે અને દરેક વ્યક્તિ સમાજમાં બધાની જેમ સમાનતાની રીતે રહી શકે તેવી રીતે ઓક્યુપેશનલ થેરાપી દરેક વ્યક્તિને ટ્રેન કરવાનો પ્રયત્ન કરે છે હવે આપણે વાત કરીએ ફાઇન મોટર સ્કિલ્સ ફાઇન મોટર સ્કિલ્સ જેમાં હાથના નાના નાના સ્નાયુઓનો ઉપયોગ થાય છે જેમ કે હાથની આંગળીઓ હાથના કાંડા આપણી આંખનો બી ઉપયોગ થાય છે કેમ કે આપણે જે વસ્તુ જોઈશું તો એ વસ્તુ આપણે હાથ વડે કરી શકીશું તેની અંદર આપણે આપણા ખભાનો બી ઉપયોગ થાય છે કે કંઈ પણ વસ્તુ લેવા કે મૂકવા માટે આપણે આંગળીઓની તો જરૂર છે પણ ખભાની મુવમેન્ટ થશે તો એ વસ્તુ આપણે એક જગ્યાએથી લઈને બીજી જગ્યાએ મૂકી શકીશું તો ફાઇન મોટર સ્કિલ્સમાં આપણે કેવી રીતે નાના બાળકોમાં ડેવલપમેન્ટ હોય છે તે આપણે જાણીએ કે જ્યારે બાળક જન્મતું હોય છે ત્યારે તેનામાં ફાઇન મોટર સ્કિલ કેવી રીતે ડેવલોપ થાય છે કયા મહિને કઈ વસ્તુ એની ડેવલપ થાય છે તેના વિશે વાત કરીએ તો આપણે પહેલાં જોઈશું કે ચાર મહિને બાળક શું કરે છે ચાર મહિનાનું જ્યારે બાળક થાય ત્યારે બાળકને તમે કોઈ રમકડું આપશો તો બાળક એને પકડવાનો ટ્રાય કરશે પણ એ બંને હાથે એ વસ્તુને પકડવાનો ટ્રાય કરશે એના હાથમાં એટલી તાકાત નહીં હોય કે એ એક હાથ વડે પકડી શકે એટલા માટે એ બે હાથે એ વસ્તુને પકડવાનો ટ્રાય કરતું હોય છે ધીરે ધીરે જેમ બાળક મોટું થાય છે એમ છ મહિનાનું બાળક થાય ત્યારે એ જ વસ્તુ આપણે એને આપીએ તો એક હાથેથી પકડવાનો ટ્રાય કરે છે કેમ કે તેના હાથમાં થોડી ઘણી તાકાત આવી ગઈ હોય છે એટલા માટે તે એને એક હાથે પકડવાનો ટ્રાય કરે છે પછી ધીરે ધીરે જેમ બાળક મોટું થાય છે નવ મહિનાનુંથી બાર મહિનાનું થાય છે ત્યારે તેનામાં પિન્સર ગ્રીપ એટલે કે બે આંગળી અને એક અંગૂઠાનો ઉપયોગ કરીને જે વસ્તુ પકડીએ છે એ પિન્સર ગ્રીપ આપણે કહીએ છીએ કે જ્યારે નવ મહિનાનું બાળક હોય છે ત્યારે એનામાં પ્રોપર હોતી નથી એ ચારેય આંગળીઓ અને અંગૂઠાનો ઉપયોગ કરીને દરેક વસ્તુ પકડવાનો ટ્રાય કરે છે પણ જ્યારે ધીરે ધીરે જેમ બાળક મોટું થતું જાય છે તેમ ત્રણ આંગળી અને અંગૂઠાનો ઉપયોગ કરીને પકડવાનું ટ્રાય કરે છે પછી ધીરે ધીરે એ બાર મહિનાનો થાય ત્યાં સુધી એ બે આંગળી અને અંગૂઠાનો ઉપયોગ કરીને દરેક વસ્તુ પકડવાનો ટ્રાય કરી શકે છે જ્યારે બાળક પંદર મહિનાનું થાય છે ત્યારે બાળકના હાથમાં તમે કંઈ બી પેન્સિલ કે કલર કે કંઈ બી વસ્તુ આવશે તો એ પકડીને એ લીટા કરવાનું ટ્રાય કરશે કે હું આ જગ્યાએ આ લીટા કરું એવી રીતે બાળક બધી જગ્યાએ ઘરમાં લીટા કરવાનો ટ્રાય કરશે કાં તો બાળકની સામે તમે કંઈ બી રમકડાં મૂકશો તો એક રમકડાની ઉપર બીજું રમકડું ગોઠવવાનો ટ્રાય કરશે કાં તો કોઈ બ્લોકવાળી ગેમ આપશો તો એ ગેમને પણ એકની ઉપર બીજો બ્લોક એવી રીતે ચડાવવાનું ટ્રાય કરશે જેમ બાળક અઢાર મહિનાનું થાય છે ત્યારે એવી જ રીતે જે પહેલાં સ્ક્રીબલિંગ કરતો હતો લીટા પાડતો હતો એ લીટા હવે થોડા વધારે ઘાટ્ટા દેખાશે કારણ કે ધીરે ધીરે એના હાથમાં તાકાત આવશે એમ એ વેલો એકદમ ઘાટ્ટા લીટા કરવાનો ટ્રાય કરશે પછી એ રમકડાના ધીરે ધીરે જેમ મોટો થશે એમ બ્લોગ્સ વધારવાનો ટ્રાય કરશે એકની ઉપર બે રમકડા મૂકતો હતો એની જગ્યાએ હવે એકની ઉપર ત્રણ રમકડા મૂકવાનો ટ્રાય કરશે એની ઉપર ચાર મૂકવાનો ટ્રાય કરશે જેમ bà đọc બે વર્ષનો થશે ત્યારે તેની ઉપર એ છ બ્લોક વાળા જેમ કે મેં જેમ કીધું કે ત્રણ બ્લોક મૂકતો તો પછી ધીરે ધીરે જેમ મોટો થાય છે એકની ઉપર બીજા રમકડા મૂકીને અલગ અલગ રીતે એ વસ્તુઓ બનાવવાનો ટ્રાય કરે છે બ્લોક બનાવવાનો ટ્રાય કરે છે કેમ કે એના સ્નાયુઓમાં ધીરે ધીરે તાકાત આવે છે અને એના મગજમાં બી એટલા આઈડિયા આવે છે કે મારે આ રીતે આ વસ્તુ અહીંયા ગોઠવવાની હોય છે જેમ બાળક ત્રણ વર્ષનો થશે ત્યારે બાળક તે એક ટાવર જેવું ચિત્ર બનાવવાનો ટ્રાય કરશે કે એની અંદર મોટા મોટા જેમ કે દસ બ્લોકવાળા આઠ બ્લોકવાળા એવા અલગ અલગ ગેમ બનાવવાનો ટ્રાય કરે છે પછી જ્યારે બાળક ચાર વર્ષનું થાય છે ત્યારે બાળકના મગજમાં એવો આઈડિયા આવે છે કે ચલો હવે હું બે બ્લોક્સ જે બનાવ્યા છે એને હું જોઈન્ટ કરું એના માટે હું બ્રિજ બનાવું એવી રીતે અલગ અલગ આઈડિયા દ્વારા બાળક અલગ અલગ ગેમ બનાવે છે કે જેની ઉપર એ રમી શકે એના આઈડિયા એની ઉપર એ કેન્દ્રિત કરી શકે જેમ બાળક પાંચ વર્ષનું થાય ત્યારે બાળક એક ઘર જેવું એક પૂરું ચિત્ર બનાવે છે કે જેની અંદર એ દાદરો હોય ગેટ હોય એક બ્રિજ હોય એક જગ્યામાંથી બીજી જગ્યામાં જવા માટે વચ્ચે બ્રિજ બનાવતા હોય એવી રીતે એક આખું બ્લોક વડે ઘર જેવું ચિત્ર તૈયાર કરે છે કેમ કે બાળકના માઇન્ડમાં આઈડિયા પણ વધારે આવેલા હોય છે અને તેના હાથના સ્નાયુઓમાં બી એટલી તાકાત હોય છે કે એ એક વસ્તુને બીજી વસ્તુ સાથે જોડી શકે છે તે તાકાતના કારણે જ એ આ બધી વસ્તુ કરી શકે છે તો હવે આપણે જાણીએ કે જ્યારે બાળક બે વર્ષથી છ વર્ષની ઉંમરમાં હોય તો તેમાં લખવાની કઈ કઈ પદ્ધતિસર એનામાં ડેવલપમેન્ટ જોવા મળે છે જેમ કે જ્યારે બાળક બે વર્ષનું થાય છે ત્યારે બાળક એક સીધી લીટી કરતાં શીખે છે જ્યારે આપણે કોઈ બી નાના બાળકને લખતા શીખવાડવું હોય તો તેને આપણે એક સીધી લીટી કરતાં પહેલાં શીખવાડીએ છીએ પછી ધીરે ધીરે બાળક ત્રણ વર્ષનું થાય છે ત્યારે એ સર્કલ દોડતા શીખે છે કે તમે ગોળ કરીને રાઉન્ડ આપશો તો તે તેની ઉપર ઘૂંટવાનો ટ્રાય કરે છે કેમ કે સર્કલમાં ખાલી પેન્સિલને એક જગ્યાએથી લઈને પાછી એની એ જગ્યાએ લાવવાની હોય છે એટલે એ સર્કલ આરામથી કરી શકે છે ત્રણ વર્ષની ઉંમરે જ્યારે ચાર વર્ષનું બાળક થાય છે ત્યારે એને આપણે ક્રોસ શીખવાડવામાં આવે છે કેમ કે ક્રોસમાં પેન્સિલને બે વખત આપણે ઉઠાવવાનું આવે છે એટલા માટે બાળકને આપણે ક્રોસ શીખવાડીએ છીએ કે એક જગ્યાએથી લઈને પછી બીજી જગ્યાએ બીજો લીટો કરવાનો હોય છે એટલે ચાર વર્ષ ઉંમરે આપણે બાળકને ક્રોસ કરતાં શીખવાડીએ છીએ જ્યારે બાળક પાંચ વર્ષનું થાય છે ત્યારે આપણે એને ત્રિકોણ બનાવતા શીખવાડીએ છીએ કેમ કે ત્રિકોણ બનાવતી વખતે એને ત્રણ જગ્યાએથી પેન્સિલ ઊંચી કરીને લઈ જવાની હોય છે તો આપણે એને ત્રિકોણ બનાવતા શીખવાડીએ છીએ પાંચ વર્ષની ઉંમરે જ્યારે બાળક છ વર્ષનું થાય છે ત્યારે આપણે એને ડાયમંડ શેપ બનાવતા શીખવાડીએ છીએ કે ડાયમંડ શેપમાં એને છ વાર પેન્સિલ ઊંચી કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાની હોય છે એટલા માટે આપણે એને છ વર્ષનું બાળક થાય ત્યારે એનામાં એટલી સમજણ આવી ગયેલી હોય છે કે આપણે જે એને ડાયમંડનો શેપ શીખવાડીશું તો તે આરામથી શીખી શકે છે તો આપણે છ વર્ષની ઉંમરે બાળકને ડાયમંડનો શેપ બનાવતા શીખવાડી શકીએ છીએ તો હવે આપણે વાત કરીએ કે ફાઇન મોટર સ્કિલની ઇમ્પોર્ટન્સ આપણા રોજની ક્રિયામાં કેટલી હોય છે આપણે જે રોજબરોજની ક્રિયામાં જે કામ કરીએ છીએ તે બધામાં આપણે ફાઇન મોટર સ્કિલની એટલી જ ઉપયોગી હોય છે જેમ કે કપડાં પહેરવા તો કપડાં પહેરવા માટે હાથના સ્નાયુઓ આપણા મજબૂત હોવા જોઈએ જો આપણા હાથના સ્નાયુઓ મજબૂત હશે તો આપણે એ વસ્તુ કરી શકીશું બ્રશ કરવું વાળ ઓળવા સ્કૂલે જતું હોય કોઈ બાળક તો તેને એનો પોતાનો બેગ પેક કરતાં આવડવી જોઈએ ડબ્બો બંધ કરતાં આવડવું જોઈએ ડબ્બો ખોલતા આવડવું જોઈએ કે બાળક લખવાનું શીખતો હોય કે તેના હાથમાં પેન્સિલ પકડતો હોય તો પેન્સિલ પકડીને એને લખતા આવડવું જોઈએ કલર કેવી રીતે કરવા કાતરનો ઉપયોગ કેવી રીતે કરવો એ બધું કરતાં એને આવડવું જોઈએ ચિત્ર દોરતા આવડવું જોઈએ જો એના હાથમાં તાકાત હશે તો એ આ બધી ક્રિયા આરામથી કરી શકશે જો તેના હાથમાં તાકાત નહીં હોય તો બાળક આ બધી ક્રિયા આરામથી નહીં કરી શકે એ ક્રિયા કરવામાં તેને પ્રોબ્લેમ થશે તો કેવી રીતે આપણે જાણી શકીએ છીએ કે ફાઇન મોટર્સમાં પ્રોબ્લેમ થતા હોય છે તેના વિશે વાત કરીએ કે આપણે કેવી રીતે અંદાજો લગાવી શકીએ છીએ કે આ બાળકને ફાઇન મોટર ક્રિયામાં પ્રોબ્લેમ થાય છે જેમ કે બાળકની એજ થઈ ગઈ હોય પણ બાળકને પ્રોપર રીતે પેન્સિલ પકડતા ના આવડતું હોય જેમ કે બે આંગળી અને અંગૂઠાનો ઉપયોગ કરીને આપણે પેન્સિલ પકડવી જોઈએ તો બાળક તેના એજ પ્રમાણે પેન્સિલ પકડતો ના હોય તો આપણે જાણી શકીએ કે બાળકને ફાઇન મોટરમાં પ્રોબ્લેમ છે જો બાળકને પેન્સિલ આપીને આપણે એને લખવાનું કહીએ તો એ ધીરે ધીરે લખે એના અક્ષર ગંદા આવતા હોય એને ચિત્ર દોરતા ના આવડતું હોય બાળકને કલર કરતા ના આવડતું હોય બાળકને કાતર નો ઉપયોગ સારી રીતે કરતા ના આવડતું હોય કયા હાથે કઈ વસ્તુ પકડીને કાતર વડે કેવી રીતે કાપવાની છે એ બધું ના આવડતું હોય તો તેનામાં ફાઇન મોટરનો પ્રોબ્લેમ થઈ શકે છે કોઈ પણ નાનું બાળક છે જેમને આપણે તેમની એજ પ્રમાણે પાંચમા ધોરણથી કે છઠ્ઠા ધોરણથી આપણે એમને કોમ્પ્યુટર શીખવાડીએ તો બાળકને ટાઈપિંગ કરતાં ના આવડતું હોય કોમ્પ્યુટરના કીબોર્ડમાં કેવી રીતે ટાઈપિંગ કરવાનું માઉસને કેવી રીતે પકડવાનું એ ના આવડતું હોય તો આપણે જાણી શકીએ છીએ કે બાળક ટક ને મોટરનો પ્રોબ્લેમ છે સવારે સ્કૂલે જતી વખતે તેના કપડાં પહેરતું હોય તો તેને બટન વાગતા ના આવડતું હોય કે જીપ વારું હોય તો જીપ બંધ કરતા ના આવડતું હોય તે સ્કૂલના બૂટ પહેરતો હોય તો તેની દોરી વાગતા ના આવડતું હોય તો આપણે તેમાં જાણી શકીએ છીએ કે એનામાં ફાઇન મોટર પ્રોબ્લેમ થાય છે બાળક કોઈ બી હાથની ક્રિયામાં જોયા વગર જ કંઈ બી કામ કરતો હોય તો આપણે એમાં પણ અંદાજો લગાવી શકીએ છીએ કે બાળકને એ કામ કરવામાં ઘણો બધો પ્રોબ્લેમ થઈ શકે છે તેના કારણે બાળકનું બિહેવિયરમાં થોડું ચેન્જ જોવા મળે છે જેમ કે બાળક ફ્રસ્ટ્રેશન અનુભવે છે ચીડચીડિયું થઈ જાય છે તમે કોઈ બી કામ કરવા આપશો જેમાં હાથનો ઉપયોગ થતો હશે તો એ બાળક એ વસ્તુ નહીં કરે એને અવોઇડ કરશે એ વસ્તુથી દૂર ભાગશે તેનામાં એટલી બધી તાકાત નહીં હોય કે તે અંદર અંદર એવું જ ફીલ કરતો હશે કે કે હું આ વસ્તુ નહીં કરી શકું સ્કૂલમાં બી તમે એને કઈ બી એક્ટિવિટીમાં કે જેમાં ફાઇન મોટરનો યુઝ થતો હોય કઈ બી એક્ટિવિટીમાં કે લખવામાં કે કે ચિત્રમાં કે એનું પરફોર્મન્સ બહુ ખરાબ હશે કારણ કે બાળકના ફાઇન મોટરમાં પ્રોબ્લેમ હશે તો બાળક એ વસ્તુ નહીં કરી શકે કોમ્પ્યુટરના યુઝ પર તમે એને બેસાડશો તો એ સારી રીતે કોમ્પ્યુટર યુઝ નહીં કરી શકે તેમાં કોમ્પ્યુટર સ્કિલ વધારે સારી ડેવલોપ નહીં હોઈ શકે તો આપણે જાણી શકીએ છીએ કે બાળકમાં ફાઇન મોટરનો પ્રોબ્લેમ છે તે જ રીતે ફાઇન મોટરના પ્રોબ્લેમ જોવા માટે આપણે ઘણા બધા તેના ડાયગ્નોસિસ આપણે કરી શકીએ છીએ ઘણી બધી એક્ટિવિટી છે જ જેના દ્વારા ટેસ્ટ દ્વારા આપણે એનો ડાયગ્નોસિસ કરી શકીએ જેમ કે પડ્યું બોર્ડ છે એક હાથનો ફાઇન નો ટેસ્ટ છે બોક્સ એન્ડ બ્લોગ એ બી એક ટેસ્ટ છે અને ડેક્સ્ટ્રિનિટી ટેસ્ટ એ ત્રણ ટેસ્ટ દ્વારા આપણે હાથના ફાઇન મોટર ચેક કરી શકીએ છીએ કે આપણા હાથમાં કેવી રીતે તાકાત છે અહીંયા ડેક્સિનિટી ટેસ્ટ છે અને બોક્સ એન્ડ બ્લોક ટેસ્ટ છે એની અંદર નાના નાના સ્ક્રૂ આપેલા છે તો તેમાં જે હોલ આપેલા છે એ હોલમાં પ્રોપર જગ્યાએ પ્રોપર રીતે પકડીને કેવી રીતે વ્યક્તિ નાખે છે કેટલી મિનિટમાં નાખે છે તેને બરાબર ફાવે છે કે નથી ફાવતું એ બધાનો અંદાજો લગાવીને આપણે ટેસ્ટ કરીને ફાઇન મોટરમાં એને કેટલો પ્રોબ્લેમ છે તે જાણી શકીએ છીએ બીજામાં બોક્સ એન્ડ બ્લોક ટેસ્ટ છે એની અંદર પણ એવું જ છે એક બાજુથી બધા બ્લોક્સ લઈને બીજી બાજુ નાખવાના હોય છે જેની અંદર આપણા આંખનો બી યુઝ થાય છે કે આપણે એક વસ્તુ એક જગ્યાએથી લઈને બીજી જગ્યાએ કેવી રીતે નાખી શકીએ છીએ આ બે ટેસ્ટ દ્વારા આપણે જાણી શકીએ છીએ કે આપણે ફાઇન મોટરમાં કેટલો પ્રોબ્લેમ હોઈ શકે છે